સરિતા, મારા આકાશમાં થયા પછી મારા પગમાં દવામાં બહુ પૈસા વપરાઈ ગયા છે, તો હવે હું મારા પગ પર ઊભો નહીં થઈ શકું, એટલે હવે મારી પાછળ બહુ ખર્ચો ના કરશો. દવા ના કર્યા વગર થોડું ચાલે, ઈલાજ તો કરવો જ પડે ને. અને તમે રૂપિયાની ચિંતા નહીં કરો, એ તો થઈ જશે. ઘરમાં બે જવાન છોકરી બેઠી છે, કાલે સવારે એના લગ્ન કરવા પડશે. ક્યાંથી કાઢશો આ બધો ખર્ચો? અને આમે હું નોકરી બી નથી કરી શકતો. મેં બે ઘરના કામ બાંધી લીધા છે, એમાંથી હું ઘર પણ ચલાવીશ અને થોડા પૈસા પણ બચાવીશ, એટલે છોકરીઓના લગ્નમાં કામ લાગશે. મને માફ કરજે સરિતા, આજે હું મારા પગ પર ઊભો નથી રહી શકતો, એટલે તારે પારકા ઘરના વાસીડા કરવા પડે છે. તમે એવું ના બોલો, હું કામ કરવા જ જાઉં છું ને, ભીખ માંગવા થોડી જાઉં છું. અને આમે માણસને સંજોગો સામે ઝૂકવું જ પડે છે. પણ તું રીનાને નિશાને કહી દે કે બંને કોલેજ બંધ કરી દે, કારણ કે આપણાથી હવે ખર્ચો ઉપડે એમ નથી. તમે ન કહેત ને તો પણ હું આજે એમને વાત કરવાની જ હતી. મારી દીકરીઓને કહે છે મને માફ કરી દે, મારે મજબૂરીમાં આવો નિર્ણય લેવો પડ્યો છે. શાંત થઈ જાઓ, બધું સારવાનું થઈ જશે. મારે તમને એક વાત કહેવી છે. મમ્મી શું વાત છે? તું આટલી બધી ઢીલી કેમ પડી ગઈ છે? બેટા, તારા પપ્પા હવે એના પગ ઉપર ઊભા થઈને ક્યારેય નહીં ચાલી શકે. મારા પપ્પા હવે ક્યારેય નહીં ચાલી શકે. ના મમ્મી, આવું તો ના જ બને. મમ્મી, તો પપ્પા હવે ઓફિસ પણ નહીં જશે? હા, તારા પપ્પા હવે નોકરી કે ધંધો પણ નહીં કરી શકે. ઓ માય ગોડ, તો પછી આ ઘર ચલાવવા માટે? મેં ઘર ચલાવવા માટે બે ઘરનું કામ બાંધી લીધું છે. એટલે તું પાકા ઘરના વાસીદા કરીશ, કચરા પોતા કરીશ? નહીં મમ્મી, હું તને આવું નહીં કરવા દઉં. અમે બંને બહેનો કામ કરશું, રૂપિયા કમાશું, પણ અમે તને પારકા ઘરના કામ ક્યારેય નહીં કરવા દઈએ. જુઓ બેટા, તમે બંને જવાન છો, તમારે કામ કરવા ન જવાય. આ જમાનો ભૂખ્યા વરુ જેવો છે. છોકરીઓની મજબૂરીનો લાભ ઉઠાવીને એનો શિકાર કરવાની રાહ જોતા હોય છે. પણ મમ્મી, આજકાલ તો બધી છોકરીઓ નોકરી કરતી હોય છે, તો પછી અમને શું પ્રોબ્લેમ છે? એ બધી છોકરીઓ નોકરી કરે છે, પણ એમની પાસે ડિગ્રી હોય છે, એ બધી ઓફિસોમાં કામ કરતી હોય છે, અને તમારે બંનેને એલફેલ કામ કરવું પડશે. એના કરતાં તમે બંને ઘરે બેસી રહો, કામ કરવા હું જઈશ. પણ મમ્મી, જુઓ, તમે બંને મારી વાતને સમજો, હું શું કહી રહી છું એ પણ સમજો. તમારે નોકરી કરવાની કોઈ જરૂર નથી, તમારે બંનેને ફક્ત એટલું જ કરવાનું છે કે આજથી બંને કોલેજ જવાનું બંધ કરી દો. સારું મમ્મી, આજથી અમે કોલેજ નહીં જઈએ. મમ્મી, અમારા કોલેજનો ખર્ચો બચશે ને, એનાથી પણ ઘણો ટેકો મળશે ઘરને. બેટા, ના છૂટકે મારે આ નિર્ણય લેવો પડ્યો છે, અમને માફ કરી દેજો બંને. તમારા બંનેના લગ્ન માટે મેં ઘણા રૂપિયા બચાવ્યા હતા. મારો અકસ્માત થયો ને, એમાં મારો પગ તૂટી ગયો, એમાં બધા રૂપિયા ખર્ચાઈ ગયા છે. હવે ઘરમાં એટલા જ રૂપિયા બચ્યા છે, તમારા બંનેમાંથી કોઈ એકના જ લગ્ન થઈ શકે. બેટા, આજના સમયમાં દહેજ આપ્યા વગર લગ્ન શક્ય જ નથી, અને આપણી પાસે હવે એટલા જ રૂપિયા બચ્યા છે કે તમારા બંનેમાંથી એકના જ લગ્ન કરી શકીએ.
જો બેટા, કોઈ એવો સમજદાર છોકરો મળી જાય કે પહેરેલે કપડે તમારા બેમાંથી કોઈ એકને સ્વીકારી લે તો બંનેના લગ્ન શક્ય છે. બેટા, હવે તમે બંને નક્કી કરી લો કે તમારા બંનેમાંથી કોના લગ્ન કરો. પપ્પા, રીના મોટી છે મારા કરતા, એટલે તમે એના જ લગ્ન કરાવી દો. હું તો મારી જિંદગી તમારી સેવામાં વિતાવી દઈશ. નહીં પપ્પા, નિશા મારા કરતા નાની છે, મારી લાડકી બહેન છે, એટલે એના લગ્ન કરાવો. નહીં પપ્પા, રીનાના લગ્ન કરાવી દો. ના પપ્પા, મેં કીધું ને કે નિશાના લગ્ન કરાવો. રીના, હવે તું એક પણ શબ્દ બોલે ને તો હવે તું મને મરતા ભાળીશ. પછી દવામાં બહુ ખર્ચા થઈ ગયા એટલે હું વધારે પડતો કરિયાવર તો ન જ આપી શકું. અરે સુધીરભાઈ, તમે માફે માફે કરિયાવર કરજો ને, આપણે ક્યાં વધારે જરૂર છે. પણ સમય પ્રમાણે કરજો, હાવ ખાલી હાથ નહીં મોકલતા. ના ના, એમ તો મેં રીનાના લગ્ન માટે રૂપિયા બચાવી જ રાખ્યા છે. હા તો વાંધો નહીતર સમાજમાં અમારું ખરાબ દેખાય એટલે કહું છું. રોહન બેટા, તારે રીના જોડે વાત કરવી હોય ને તો વાત કરી લે બેટા. નિશા, એક મિનિટ, ક્યાં જાય છે? અરે જીજુ, તમે અહીં કેમ છો? હા, હું તો મજામાં છું, પણ તું કઈ મજામાં નથી એવું લાગે છે. અરે ના ના, એવું કઈ નથી, હું તો મજામાં જ છું. તું ખોટું બોલે છે નિશા. જ્યારે હું રીનાને જોવા આવ્યો ત્યારે જ મેં નોટ કર્યું હતું કે તું સાવ ઉદાસ બેઠી હતી, અને એ પછી પણ હું તને જ્યારે પણ જોઉં છું ત્યારે તું ઉદાસ જ દેખાય છે. બોલ ને, શું વાત છે? અરે એવું કઈ નથી જીજુ, એ તો તમને એવું લાગે છે. જો, તને તારા મમ્મી પપ્પા અને તારી બહેનના સોગંદ છે, બોલ. જીજુ, તમે મારા ઘરના છો એટલે હું તમને કહું છું, બાકી આમ ઘરની વાત બહાર ના કરાય. હા, શું વાત છે, કહેને મને. જીજુ, મારા પપ્પા પાસે એટલા જ રૂપિયા બચ્યા છે કે અમારા બેમાંથી કોઈ એકના જ લગ્ન કરી શકે એમ છે, એટલે અમે એવું નક્કી કર્યું છે લગ્ન રીનાના જ થશે. એટલે એટલે તું લગ્ન નહીં કરે એમ? જીજુ, આ જમાનામાં તો તમને ખબર છે દહેજ આપ્યા વગર લગ્ન શક્ય જ નથી. કોણ મારા જેવી ભૂખડને લઈને જાય? કયો છોકરો એવો છે જે મને પહેરેલા કપડે લઈ જાય? તો શું, તું આખી જિંદગી આમ કુવારી બેસી રહીશ? તો શું કરું હું, તમે જ કહો, ભોગ આપ્યા વગર કઈ છૂટકો જ નથી. અને આ સમયમાં મને ખાલી ફુલહાર કરીને લઈ જાય એવો છોકરો નહીં મળે. આવો રોહન કુમાર, બેસો. કુમાર, કેમ આમ અચાનક આવવાનું થયું? પપ્પા, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. શું વાત છે બેટા? પપ્પા, તમે પૈસાના અભાવે નિશાના લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું છે ને? હા બેટા, મારી પાસે એટલી જ મૂડી છે કે હું બેમાંથી એકના જ લગ્ન કરાવી શકું.
તમે તો સમજી શકો છો કુમાર કે આ સમયમાં દહેજ વગર મારી નિશાને પરણીને કોઈ નહીં લઈ જાય. પણ પપ્પા, મારી એવી ઈચ્છા છે કે નિશાના પણ લગ્ન થાય. પણ બેટા, એ શક્ય નથી. મારી પાસે એટલા રૂપિયા નથી અને હવે મારો પપ્પા પણ ભાગી પડ્યો છે. હવે હું કામ કરી શકું એમ નથી. પપ્પા, મમ્મી, હું રીના સાથે લગ્ન તો કરીશ, પણ દહેજ વગર. હું રીનાને પહેરે કપડે લઈ જઈશ. હા, શું બોલો છો? તમારા ઘરવાળા માનશે? હું મારા ઘરે વાત કરીને જ આવ્યો છું અને એ લોકો માની પણ ગયા છે. જો અમને દહેજનો કોઈ મોહ નથી અને રીના પાછળ તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી અને એ બધા રૂપિયા તમારે નિશાના લગ્નમાં વાપરવાના છે. કુમાર, તમારો ખૂબ ખૂબ આભાર બેટા. તમે મારા માથા પરનો ભાર હળવો કરી નાખ્યો. અને પપ્પા, મેં નિશા માટે એક છોકરો જોયો છે જે મારી સાથે નોકરી કરે છે અને સારો પણ છે. ખાલે એને હું લઈને આવીશ આપણી નિશાને જોવા માટે. સારું દીકરા, જો નિશાને છોકરો ગમશે તો એને પણ આપણે ગોઠવી નાખશું. રોહન, તમે નિશાની ડૂબતી જિંદગી બચાવી લીધી છે. તમારો આ અહેસાન હું જિંદગીભર નહીં ભૂલીશ. નહીં નહીં રીના, આવું ના બોલ. આ તો મારી એક ફરજ હતી જે મેં નિભાવી છે. આ મારું ઘર હોય કે તારું ઘર હોય, એમાં કોઈ પણ વ્યક્તિ જો તકલીફમાં હોય તો એની મદદ કરવી એ મારી ફરજ બને છે. પણ તમારા જેવા સમજદાર માણસો આ દુનિયામાં બહુ ઓછા જોવા મળે છે. શું વાત કરે છે? એટલે હું આમ સમજદાર છું? મને તો આજે ખબર પડી. હવે જવા દો ને, મારી મસ્કરી ના કરો. જ્યારે ત્યારે મારી મસ્કરી કરતા હોવ છો. તારી મસ્કરી કરવાનો તો મને હક છે. અરે, તું મારી પત્ની છે.